नमस्कार मित्रों, हूँ छु प्रभात अने स्वागत छे तमारो एक नवा विडियो में। घणी वक्त मित्रों आपणे प्रॉपर्टी भाड़े आपीए छीए अथवा प्रॉपर्टी भाड़े राखीए छीए, तो ते प्रॉपर्टीनो भाड़ा करार करवो मित्रों जरूरी छे। हूँ तमने जणावीश के कोई पण प्रकारनी प्रॉपर्टीनो भाड़ा करार आपणे केवी रीतना करशुं, भाड़ा करार अने भाड़ापट्टो वच्चे तफावत छे। तो मित्रों आपणे आजना विडियोमां जोशुं के भाड़ा करारमां 11 મહિનાના ભાડા કરારમાં क्या क्या ડોક્યુમેન્ટ જોશે। तो संपूर्ण माहिती मेळवता पहेला हजी सुधी तमे चेनलने सब्सक्राइब नथी करी तो सब्सक्राइब करी लो। हूँ आवा नवा माहितीना विडियो लावतो रहूं छूं एटले विडियोने लाइक तो अवश्य करजो। तो मित्रों सौ प्रथम आपणे जोशुं के भाड़ा करार करवामां आपणे क्या क्या डॉक्यूमेंट जोशे। तो सौ प्रथम तमारे 300 रुपियानो स्टेम्प लेवानो रहेशे। अत्यारे हालमां ई स्टेम्प मळे छे एटले ई स्टेम्प लेवा माटे તમે ગમે નોટરી પબ્લિક પાસે જઈ શકો છો, મામલતદાર કચેરીએ પણ તમને ઈ સ્ટેમ્પિંગનું સ્થળ જોવા મળશે। ઓનલાઈન ઈ સ્ટેમ્પિંગ નિયર મી લખશો તો તમારે નજીકમાં ક્યાં ઈ સ્ટેમ્પ મળે છે તે તમને જાણવા મળશે। હવે મિત્રો આપણે જોશું કે ઈ સ્ટેમ્પમાં શું લખાવવાનું હોય છે। ઈ સ્ટેમ્પમાં પરચેસ બાય એટલે કે ખરીદનારમાં મકાન માલિકનું નામ આવશે, ફર્સ્ટ પાર્ટીમાં ભાડુઆતનું નામ આવશે, સેકન્ડ પાર્ટીમાં મકાન માલિકનું નામ આવશે અને જે સ્ટેમ્પ ડ્યુટી પેઇડ કરે છે એમાં ભાડુઆતનું નામ આવશે। ઈ સ્ટેમ્પ તમે લેવા જાઓ છો ત્યારે એક આધાર કાર્ડ તમારે સાથે રાખવાનું રહેશે। હવે મિત્રો જોશું કે બાકીના કયા ડોક્યુમેન્ટ તમારે ભાડા કરાર માટે જોશે, તો મિલકતનો પુરાવો તમારે એક જોશે, એટલે કે લાઇટ બિલ છે કે વેરા બિલ છે, દસ્તાવેજની નકલ છે, આ તમામ મિલકતના પુરાવો કોઈ પણ એક પુરાવો તમારે જોશે। ત્યારબાદ મકાન માલિક અને ભાડુઆતનું ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડની ઝેરોક્સ પણ ચાલશે, બંનેના એક એક પાસપોર્ટ સાઇઝના ફોટાઓ ભાડા કરાર કરતી વખતે તમારે જોશે, તો આ તમારે ભાડા કરાર કરતી વખતે સાથે રાખવાના રહેશે। હવે મિત્રો આગળ જોશું કે તમારે ભાડા કરાર છે ટાઈપ કરાવવાનો રહેશે। ભાડા કરાર એક તમે ગમે તે ટાઈપિસ્ટ પાસે જઈ અને ટાઈપ કરાવી શકો છો। ટાઈપિસ્ટ પાસે જશો એટલે ઓલરેડી એની પાસે ભાડા કરારનું ફોર્મેટ હશે, તમારે ભાડું કેટલું રાખવાનું છે, કઈ તારીખથી દેવાનું છે એ સંપૂર્ણ માહિતી આપશો એટલે તે ટાઈપ કરી દેશે। હવે મિત્રો જોશું કે ભાડા કરારમાં શું શું મુખ્ય મુદ્દાઓ ભાડા કરારમાં લખેલા હોય છે। ભાડા કરારના અમુક મુદ્દાઓ તમને જણાવું તો તમે જોઈ શકો છો કે મકાન માલિકને ગમે ત્યારે મિલકતમાં પ્રવેશ કરતા અટકાવવા નહીં, ત્યારબાદ જાળવણી કરવાની, ત્યારબાદ આજુબાજુવાળા ન્યુસન્સ ન થાય એવું કોઈ કામ નહીં કરવાનું ભાડુઆતને, ત્યારબાદ મકાન માલિકે જો ભાડા કરારનો સમય પૂરો થયા પહેલાં ખાલી કરાવવાનું હોય તો એક મહિના અગાઉ નોટિસ આપવાની હોય છે, ત્યારબાદ નીચે જો કે આ કરાર પૂરો થયા બાદ શાંત ખાલી નિર્ભય નિર્મળ બિન તકરારી પ્રત્યક્ષ કબજો સોંપી આપવાનો છે। તો મિત્રો આવી રીતનો ભાડા કરાર તમારે ટાઈપ કરાવવાનો છે, ત્યારબાદ જે આગળ જણાવેલા ડોક્યુમેન્ટ અને સ્ટેમ્પ સાથે જોડી ત્યારબાદ ભાડા કરારમાં મકાન માલિક અને ભાડુઆતના પાસપોર્ટ સાઇઝના ફોટો લગાડી અને મિલકતનો પુરાવોની ઝેરોક્સ જોડી અને તમારે નોટરાઇઝ કરાવવાના રહેશે। તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આવા નવા માહિતીના વિડીયો હું લાવતો રહું છું એટલે સબસ્ક્રાઇબ